વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ ડિજિટલ એલાયન્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે સૌપ્રથમ તો મિત્રો જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તેમજ બાજુમાં દર્શાવેલ બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી તમને આપણી આ ચેનલના તમામ નોટિફિકેશન સરળતાથી મળતા રહે મિત્રો ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર એકવીસ એનું જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે અને આગામી એ યુદ્ધ ચૂંટણી યોજાનાર છે તો એમાં ઉમેદવારની ખર્ચ મર્યાદા કેટલી છે એ અંગેનો આખો નિયમ છે એ શું છે કેટલો ખર્ચ કરી શકાય છે એની જોગવાઈ શું છે એ આપણે જાણી લઈએ તો રાજ્ય ચૂંટણી આયોગનો આ તારીખ દસ ત્રણ બે હજાર એકવીસનો પરિપત્ર છે એમાં ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે કેટલી એ મર્યાદા છે એ નક્કી થયેલી છે અગાઉ મર્યાદા હતી એમનો વધારો કરવામાં આવેલો છે તો અહીં જે આદેશ લખેલો છે એ કોઈ ખાસ જરૂરી નથી આપના માટે એ તમે તમારી રીતે વિડીયોને પોઝ કરીને વાંચવું હોય તો વાંચી શકો છો આપણે સ્ક્રોલ કરતા જઈએ છીએ તમારી રીતે એ જોઈ લેજો તો અગાઉ જે મર્યાદા હતી એ લખેલું છે કે આ જુદા જુદા આ ભાવ વધારા થયા છે અને લોકસભાના ઉમેદવારની પણ આ ખર્ચ મર્યાદાનો વધારો થયો છે એ ધ્યાને લેતા આ ગ્રામ પંચાયતમાં પણ આ વધારો કરવો એ જરૂરી હતો તો પુખ્ત વિચારણાને અંતે વંચાણમાં લીધેલ ચાર પરના તારીખ ત્રણ બાર બે હજાર અગિયારના આદેશના ફકરા ક્રમાંક બે ની વિગતોમાં કોષ્ટકમાં નીચે મુજબની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવેલ છે તો આ બે હજાર અગિયારનો પરિપત્ર હતો એમાં જે ખર્ચ મર્યાદા હતી એમાં કંઈક વધારો કરવામાં આવેલો છે તો હવે એ ખર્ચ મર્યાદા આ છે એ અહીં લખેલી છે એ મુજબ જ રહેશે બાર વોર્ડ સુધીની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના ઉમેદવાર પંદર હજારની મર્યાદામાં ખર્ચ કરી શકશે તેર વોર્ડથી બાવીસ વોર્ડ સુધીની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ઉમેદવાર એ ત્રીસ હજાર રૂપિયા સુધીની આ મર્યાદા છે એ નક્કી થયેલી છે અને ત્રેવીસ વોર્ડની તેમજ ત્રેવીસ વોર્ડથી વધુ વોર્ડની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પિસ્તાલીસ હજાર રૂપિયાની ખર્ચમર્યાદા છે એ સરપંચના ઉમેદવાર છે એ એના માટેની છે તો આ વોર્ડની સંખ્યા છે હવે એ બેકી સંખ્યામાં જ હોય છે તેર વોર્ડથી બાવીસ વોર્ડ લખેલું છે તો ત્યાં તમારે ચૌદ વોર્ડ જ હશે કારણ કે તેર વોર્ડ નહીં હોય તો એ આ જે સ્ત્રી અનામત પચાસ ટકા હોય એમના કારણે થઈ અને વોર્ડની સંખ્યા છે એ ભાગે બેકી સંખ્યામાં છે તો આ રીતે ખર્ચ મર્યાદા નક્કી થયેલી છે ને ગ્રામ પંચાયતના સભ્યના ઉમેદવાર હોય તો એના માટે કોઈ આવી કોઈ જોગવાઈ એ ધ્યાને નથી તો સરપંચના કિસ્સામાં છે એ આ કોષ્ટક છે એ મહત્ત્વનું છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આ રીતે તમારે ખર્ચો ઓન રેકોર્ડ કરવાનો છે આથી વધારે ખર્ચો નહીં કરી શકો એમાં અલગ અલગ ખર્ચાઓ તમારા આવી જાય છે જે વખતો વખતની ગાઈડલાઈન છે એમાં અલગ અલગ તમારે આવવા જવાનું ભાડું અને ઉમેદવારીપત્ર રજૂ કરવા આવ્યા હોય તે દિવસનું તમારા ચૂંટણી એજન્ટ જે ખર્ચ કરે એ તમારા જે કોઈ પ્રચાર કરનાર તમારા કાર્યકરો હોય એ ખર્ચો કરે એ પણ ઘણો બધો ખર્ચો એમાં આવી જાય છે તો એ બધો મળીને તમારે આ ખર્ચ કરવાનો છે તો એની મર્યાદા પંદર હજાર ત્રીસ હજાર અને પિસ્તાલીસ હજાર છે એ વોર્ડ વાઇઝ અલગ અલગ આપેલું છે તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અન્ય મિત્રો સુધી શેર કરજો થેન્ક યુ